मारी आ विपत्ति ती मने मुक्त करी शक्यो नहीं, आज मारु अनाथपनु है श्रेणिक। संयोगोनी दृष्टि अनाथपनु नतु, पण कोई मारा मां हस्तक्षेप करी मने सुखी न करी सके, मने दुखी न करी सके, मारु दुख लई न सके ए मारु अनाथपनु हतु के बत्तु करवा छता पीड़ा ए वत्तीज गई वत्तीज गई। लांबु वर्णन छे पण हुं टूंक मां कहूं छुं, आखो चैप्टर छे उत्तराधीन सूत्र मां। અને પછી કહે છે કે એટલો બધો હું પીડાતો હતો કે મેં રાતોરાત એક એવો સંકલ્પ કર્યો કે જો આ પીડા શાંત થઈ જાય તો સવારનો હું પ્રવજ્ઞા લઉં, દીક્ષા લઉં અને મારા આત્મા હું નાથ બનું। અને હે રાજન, છેડાની વાત નથી ચાલતી, રાજાને કહે છે તો હે રાજન અચાનક પીડા ચાલી ગઈ, તમે શું ઉપચાર કર્યો ભાવિનકુમાર જેનાથી તમારું પેટનો રોગ સારો થયો? અચાનક કર્મનો ઉદય પૂરો થયો ને થઈ ગયો, અચાનક પીડા ગઈ અને પછી મને થયું કે હવે મારે નાથ બનવું છે, અરે અનાથ નથી રહેવું, મારે દુઃખી નથી રહેવું, એમ કરીને મેં દીક્ષા લીધી। અને તે પ્રસંગે એ વનમાં અનાથિમુનિ એ બોધ આપે છે જેના ઉપર મેં પરદેશમાં ઘણા સત્સંગો લીધા છે, પોતે જ પોતાનો શત્રુ છે અને પોતે જ પોતાનો મિત્ર છે। પુષ્કળ લીધા છે, લગભગ બધે જ લીધા હશે, આ હ્યુસ્ટનમાં લીધા છે, એલએમમાં લીધા છે, માન્ચેસ્ટરમાં લેસ્ટરમાં લીધા છે બધે। હે જીવ, તું તારો મિત્ર છે, તું તારો શત્રુ છે, આ પવિત્ર ઉત્તરાધ્યન સૂત્રનો બોધ જે ભાવના બોધમાં મૂક્યો છે પ્રભુએ કે તું જ તારો મિત્ર છે અને તું જ તારો શત્રુ છે। કોઈ બહારના કારણે દુઃખી નથી, ઇવેન્ટ્સ કેન નોટ કોઝ યુ હેપીનેસ ઓર મિઝરી, ઓનલી યોર થોટ્સ કેન ક્રિએટ હેપીનેસ ઓર મિઝરી। અને આ વાત એવી ચોંટી ગઈ શ્રેણિકને, એમ કહેવાય છે કે આ અશરણપણાની આ અનાથી મુનિ અને એમની અનાથતાનો બોધ અને હવે હું નાથ થયો એવો જે ઉદ્ગાર એમને સાંભળો કે સાધના પથ પર ગઈને હવે હું મારો નાથ બન્યો છું એમ, અને હું માર આત્મા પરાત્માનો નાથ બન્યો છું, કૃપાદેવના શબ્દ છે, મેં બે વાર વાંચ્યા, મેં છે ને વાંચનમાં ભૂલ થયો, હું પરમાત્મા બોલશે વાંચતો, આ ભગવાન તો સાચા છે, મને તમારા જેવો કોઈ દિવસ પ્રોબ્લેમ આ ભાવમાં નડ્યો નથી કે જો એમ લખ્યું હોત ને પરમાત્માનો નાથ તો બી હું માનવાનો હતો, એટલી મને શ્રદ્ધા। મેં તો કઈ રીતે પરમાત્માનો નાથ બન્યો? પછી જરા બરાબર વાત, હું 84ની વાત કરું છું, હું સાધના કરી હું આત્મા પરાત્માનો નાથ થયો, પરાત્માનો નાથ એટલે હવે એની કોઈ પણ ચીજથી હું સુખી દુઃખી થતો નથી, એટલે આત્મા પરમાત્માનો પરાત્મા એ જ અપેક્ષા એ આખી વાત। પણ આ અશરણ ભાવના ચિંતવતા ચિંતવતા અને મારે નાથ થવું જ, આ ભાવના ભાવતા ભાવતા શ્રેણિકને સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે અનાથી મુનિના કારણે શ્રેણિક। એટલે આ મનુષ્યપણું મુમુક્ષુપણું ને મહાપુરુષનો યોગ કચકચ ના ચાલે, ફટાફટ કામ કરી લેવાનું, ફટાફટ એક બોધની અંદર સીધું સમ્યક દર્શનને પ્રાપ્ત કરીને નેક્સ્ટ હોમવર્ક માટે, યુ આર ઓલવેઝ ગોઈંગ યર્સ એન્ડ યર્સ બેક, ધીસ ઇઝ ઓનલી અ સાઇન ઓફ ભારે કર્મપણું, નથિંગ એલ્સ, એવરી ડે યુ હેવ ટુ ગો વન સ્ટેપ અહેડ। આ સંકેત લીધું ભગવાન મહાવીર મળ્યા એની પત્નીના કારણે, ચેલના રાની જૈન હતી અને એની સ્ટોરી અલગ છે, પછી અને ભગવાન મહાવીર મળ્યા, શાયકનું શાયક સંકેત કરી દીધું, સી યુ ગો અહેડ વિથ એવરી સત્સંગ, અને તીર્થંકર નામકર્મ બાંધ્યું, અને પહેલાં જે નરક બંધાઈ ગઈ હતી એ તો નિકાચિત હતો જ બંધ, પણ એના માટે સમ્યક દર્શનને ક્ષાયક કરી દીધું કે ગમે તેવી વિપત્તિમાં પણ દુઃખી ન થાય, અને આ રીતે આગળ મહાપુરુષનો કોઈ યોગ મળે અને આવો અશરણ ભાવનાનો બોધ થાય તો જીવ કેવો જાગૃત થઈ શકે, પરિભ્રમણનો અંત લાવી શકે, ત્રણ ભાવ બાકી રહી જાય એટલો એટલો ખલાસ કરી દે એનું પરિભ્રમણ, આટલો લાભ થઈ શકે। તો અશરણ ભાવનાનો બીજો શ્લોક અને ત્રીજો શ્લોક આપણે હમણાં કરીએ। દેવ મદ વિભ્રમ માલી, તાવ દેવ ગુણ ગૌરવશાલી, તાવ દેવ ગુણ ગૌરવશાલી, યાવ દક્ષ વક્રતાંત કરી
यावदक्षमकृतान्तकटाक्षै नैक्षितो विशरणो नरकीटः नैक्षितो विशरणो नरकीटः जन्तुवा शरण शरणहीन अरे रे त्यासुधी मद विलास करे छे त्यासुधी मद विलास करे छे ने गणाय गुण गौरवशाली ने गणाय सुधीन यमनेत्र पड़े छे हे मनुष्य त्या सुधी ज तू मनोन्मत छे अने गुण गौरव वाळो छे ज्यां सुधी तारा ऊपर दुर्जय यमराजनी क्रूर दृष्टि पड़ी नथी ए क्रूर दृष्टि पड़्या पछी तने कोई बचावी शकशे नहीं જીવને અભિમાન એટલા માટે થાય છે કારણ કે મૃત્યુ ઉપર એની દ્રષ્ટિ જતી નથી મૃત્યુ ઉપર દ્રષ્ટિ જાય તો તરત અહંકાર વિલય પામે પણ મૃત્યુ ઉપર દ્રષ્ટિ નથી ગઈ એટલે જીવ અહંકારમાં એકદમ મદોન્મત છે તો એના માટે કહે છે હે મનુષ્ય ત્યાં સુધી આ બધું તારું ગુમાન તારો અહંકાર ક્યાં સુધી તો કે ત્યાં સુધી જ મનોન્મત છે અને ગુણ ગૌરવ વાળો છે જ્યાં સુધી તારા ઉપર દુર્જય યમરાજની ક્રૂર દ્રષ્ટિ પડી નથી એ ક્રૂર દ્રષ્ટિ પડ્યા પછી તને કોઈ બચાવી શકશે તું ગમે તેવો હોય એ તો આપણે જોયું પ્રભાવશાળી પુણ્યશાળી પુણ્યશાળીમાં નરેન્દ્ર અને દેવેન્દ્રથી શરૂ કરી વાત કે હાયેસ્ટ પુણ્ય હાયેસ્ટ પરાક્રમી હાયેસ્ટ બળવાન અને ઇન્ટેલેક્ચ્યુઅલ એ લોકો પણ મૃત્યુથી બચી શકતા નથી ત્યાંથી વાત શરૂ કરી તો કે જ્યાં સુધી મૃત્યુની દ્રષ્ટિ પડી નથી ત્યાં સુધીને તારું ગુમાન રહે છે પણ એકવાર ક્રૂર મૃત્યુની દ્રષ્ટિ પડે કારણ કે જ્યારે જવાનું હોય ત્યારે બધાએ સેમ કોઈ કોઈ સૂટ પહેરીને જન્મ્યું છે જેવા એવી રીતે બધું છોડીને જવાનું એટલે હવે તો કેટલું બાક છોડીને ગયો એમાં ફેર છે કેટલું લઈ ગયો એમાં કશું જ ફેર નથી કેટલું છોડી ગયો એમાં ફેર છે સમજો બધાને જવું પડશે ગુણવાન બી ને તૃષ્ણાવંતને બી મહાવીરને પણ દેહ છોડવો પડ્યો અંબાણીને પણ દેહ છોડવો પડ્યો સીઝરને પણ દેહ છોડવો પડ્યો સિકંદરને પણ દેહ છોડવો પડ્યો નેપોલિયનને પણ દેહ છોડવો પડ્યો બધાને દેહ ત્યાગતો પણ કોક અહંકારમાં મદોન્મત છે કારણ ક્રૂર યમની દ્રષ્ટિ પડી નથી બહુ મેડલો છે ક્યાં બહુ સર્ટિફિકેટ છે અને કેટલું ગુમાન છે તારા ગુણનું તારી ટેલેન્ટનું આ બધું પણ એકવાર જો મૃત્યુની દ્રષ્ટિ પડશે તો પેલા સિંહના પંજામાં જેમ પેલું મૃગલું આવી જાય એવો તું દીન લાચાર અને તુચ્છ અસહાય બની જશે વિથ ઓલ ધ વેલ્થ ગુડ હેલ્થ એન્ડ લોટ્સ ઓફ ચહક્સ આ બધું હોવા છતાં તારું બધું જ ગુમાન તૂટી જશે અર્થાત મૃત્યુની પળમાં બધો જ અહંકાર નષ્ટ થાય છે તું મોટો વકીલ હો મોટો ગમે તે હોય પણ એ ચાલશે ને એ સુંદર વાત અહીંયા કરી છે હિસ્ટોરિકલ એવિડન્સીસ છે આપણી પાસે લંકા નરેશ રાવણ એક સતી સ્ત્રીને પીડા પહોંચાડે છે સીતા ખૂબ ગુમાનમાં છે ખૂબ ગુમાનમાં તમે આખું એ વર્ણન સાંભળો મેં તો બાપુ પાસે બે કે ત્રણ વખત સાંભળ્યું છે આખો લંકા કાંડ ઇનફેક્ટ બધા જ કાંડ બધા અરણ્ય કાંડ લંકા કાંડ બધા જ બાપુ પાસે બે કે ત્રણ વાર સાંભળ્યા છે
ખૂબ કેટલું ગુમાન, બળનું ગુમાન, ઐશ્વર્યનું ગુમાન, મારી ઈચ્છા હું પૂરી કરીને જ રહીશ ગુમાન, સત્ય દેખાય તો પણ એને ન સ્વીકારવા જેટલું ગુમાન, તો કે આ બધું પણ અંતે મૃત્યુ આવ્યું ત્યારે બધું જ ગુમાન. દુર્યોધન એને પણ એક સતી સ્ત્રીને પીડા પહોંચાડી, દ્રૌપદી અને સીતા અને દ્રૌપદી, આ ગુમાન ક્યાં સુધી ચાલ્યું? તો કે મૃત્યુની નજર નહોતી પડી ત્યાં સુધી. જો આમાં બંને વાત કરી કે મૃત્યુ પર દ્રષ્ટિ ન હોય તે જ વ્યક્તિ અહંકાર કરી શકે, અને અહંકારને નાશ કરવો હોય તો મૃત્યુ પણ જોતા શીખો. મૃત્યુ જેવું તારી દ્રષ્ટિમાં આવશે કે તારું બધું જ અહંકાર છૂટી જશે. એક એક રાજાએ એક વિદૂષકને, વિદૂષક કોર્ટ જેસ્ટર જેવું કહ્યું હોય ને, મનોરંજન કરાવે એવા, ઘાટકોપરમાં કોમેડિયન કહેવાય, સાઉથ બોમ્બેમાં કોમેડિયન કહીએ, એટલો જ ફરક. આમ એક જ વાત છે એટલે કંઈ ફરક નથી પડતો. હું શું બોલું, કોમેડિયન. તો એક કોમેડિયન હોય, કારણ કે થોડા થોડા ટાઈમે એને જરા લાઇટ મૂડમાં લઈ જાય એવા, એક દિવસ એકદમ ખુશ થઈને એને એક સુવર્ણ દંડ આપે છે. સુવર્ણ દંડ, ગીની બીની નહીં, સુવર્ણ દંડ આપ્યો આખો. તો એ સુવર્ણ દંડ આપ્યો, એને કહે છે કે આ તારી પાસે તું રાખી શકે, કોઈને તારે આપવાનું નહીં, ખાલી તારા કરતાં બી કોઈ મૂર્ખ તને દેખાય ને એને તું આ દંડ આપી શકે. ફાઇન, દિવસો વર્ષો પસાર થયા, પછી એક દિવસ રાજાની તબિયત બગડી ગઈ, રાજા ડેથ બેડ પર છે, અને આ વિદૂષકે આવું બધું મૃત્યુ મૃત્યુ કંઈ બહુ ધ્યાન રાખ્યું નહીં. તો કે શું થયું? તો કે હવે તો હું મરી જવાનો છું. તો કે ભલે જ્યાં જવાના હોય ત્યાં જાઓ, પણ પાછા ક્યારે આવશે? તો કે ગાંડા, મરી જવાનું એટલે જવાનું, આવવાનું નહીં પાછું. હા, વેકેશન પર જવાનું પછી પાછું આવવાનું, પૈસા ઓછા થઈ જાય એટલે, પણ અહીંયા જવાનું જ ને પાછું આવવાનું ને એને મૃત્યુ કહે. બહુ ઇટ્સ અ ટ્રેજિક થિંગ, જવાનું પણ પાછા નહીં આવવાનું. આમ ઘરની બહાર નીકળો પણ પાછા નહીં આવવાનું ઘરે. અચ્છા, તો પછી જો પાછા ન આવવાના હોય તો થોડું બધું પેકિંગ બેકિંગ કરવામાં હું મદદ કરું તમને. તો એ ગાંડા મૃત્યુ એને કહેવાય કે કંઈ ન લઈ જવાય, સીધો ઘરે ભાગ્યો ને સુવર્ણ દંડ લઈને એને આપ્યો. તમે કીધું ને મારાથી પણ મૂર્ખ કોઈ. તમે ત્રણ ચીજ જાણો છો કે જવાનું છે, જઈને પાછું આવવાનું નથી, અને અહીંયાનું કંઈ લઈ નથી જવાનું. તો તમે ધર્મ કેમ કર્યો નહીં? કેમ જંજાલ વધારતા જ ગયા, વધારતા જ ગયા? વેન યુ નો, અહીંયા બધાને ખબર છે આ ત્રણ ચીજ જવાનું છે, ખબર છે? એટલે જોતી બોલો ને, હમણાં નીકળશે હવા તમારે. જવાના છો એ ખબર, જવાના છો તે પાછા નથી આવવાના, એ જ પૃથ્વી એપાર્ટમેન્ટ્સમાં પાછા નથી. આ એવી રીતે જોયો ને, મને ડર લાગે છે બાપા. આમ હસતા રહે થોડો થોડો ટાઈમ એટલે આંખો દેખાય નહીં તારી. જવાના છો તમને ખબર છે, નીકળશો પછી પાછા નહીં આવો એ ખબર છે, અને અહીંયાનું કાંઈ નથી લઈ જવાનું એ બી ખબર છે. તો દાન કેમ નથી કરતા? એમ એમ ભગવાનનો પ્રશ્ન છે મારો નહીં. એટલે તો તમને સુવર્ણ દંડ મળશે. તો એ તો સુવર્ણ દંડ માટે બી મૂર્ખ બનવા તૈયાર છે, પાછી એની એવી સ્થિતિ છે. આ બધું તારું અભિમાન. અમે અમેરિકા જઈએ તો દરેક ઘરમાં મેડલ્સ ને સર્ટિફિકેટ બધા, નાનું નાનું ફૂટબોલ રમ્યા હોય કે બહુ મેજર નહીં પણ ત્યાં આપી દે મોટું મોટું, એ રીતે એટલા બધા દેખાય. પણ મેં કીધું બરાબર છે, આમ આ બધા કબાટમાં મૂકી શકાય એમ છે, પણ તમે બહાર એવી રીતે મૂકો કે બધાને ખબર પડે કે આપણે બહુ હોશિયાર છે. પણ એટલે તારું મગજ ફૂટબોલ જેવું થઈ ગયું છે, ફૂટબોલમાં ફર્સ્ટ આવ્યો છે, પણ તે મગજની હાલત કોઈ જ્ઞાની વિનાનું જે તારું જીવન છે ને, તે ફૂટબોલ જેવું ફેંકાતું જ રહે, ફેંકાતું જ રહે. તો જ્ઞાની કહે છે કે જ્યાં મૃત્યુનું સ્મરણ નથી, દર્શન નથી, ત્યાં 8 પ્રકારના મદ જીવને ઉત્પન્ન થાય છે. અહંકાર જુદા જુદા પ્રકારના છે, એક જ પ્રકારનું નથી. પહેલું મદ કીધું છે જાતિ, પહેલું મદ કીધું કુલ મદ, હાઈ ફેમિલી, રોયલ ફેમિલી. ફેમિલીની દ્રષ્ટિ હોય, જેવું કે મરીચીએ મદ કર્યો કે હું કોણ, મારા પિતા કોણ, મારા દાદા કોણ,
હું કોણ, મારા દાદા તીર્થંકર, મારા પિતા ચક્રવર્તી, હું ચક્રવર્તી પણ બનીશ અને હું તીર્થંકર પણ બનીશ, ભાવિ ચક્રવર્તી અને ભાવિ તીર્થ, અને એમ કરીને કુલ મદ ઉત્પન્ન કર્યો, જેના પરિણામે કેટલું પરિભ્રમણ અને અંતિમ ભવમાં પણ આખી કથા તમે જાણો છો. એ કુલનું મદ હોય છે. બીજું છે જાતિમદ, બ્રાહ્મણ વગેરે જાતિ. ઓર અમે ઓસવાલ છે, તમે પોરવાડ છો, પોરવાડ છો, અમે ઓસવાલ જ્ઞાતિના છે. જ્ઞાતિ, જ્ઞાતિનો પણ એક મદ હોય. અને હમણાં તો એ બધો જમાનો નથી રહ્યો જ્યારથી બધું ડેમોક્રેસી વગેરે બધી આવી અને જાતિ બધી આખી. વર્ષો પહેલાં તો આ બહુ મોટી ચીજ ગણાતી, એમ કે આ લો કાસ્ટ વુમન આ આમ છે એમ, એક મદ. તમને બી ક્યારેક ક્યારેક પેલો મદ રહી જાય જ્યારે વેન યુ ટોકિંગ ટુ યોર હેલ્પર્સ, એ લોકોની ભાષામાં હેલ્પર્સ કહેવાય, આપણે સર્વન્ટ્સ કહીએ, પણ આપણે એક એ મદ સૂક્ષ્મપણે આવી જાય. કારણ કે તમારાથી પણ એલ્ડરલી પર્સન હોય કહેવાય, મામા મામા બી કહેતા હો ક્યારે, અને ક્યારેક મામાને ઝાટકી બી લો, અને એ એ કાંક સૂક્ષ્મ એ આ મદ ખરું કે નહીં, આ કુલ મદ, જાતિ મદ, આ બધું મદ કરું કે આ તો બધા હલકા લોકો છે એવું લાગે, આ તો આદિવાસીઓ છે એવું લાગે. તો જ્ઞાની કહે છે આ મદ પણ તારું ટકવાનું નહીં, મૃત્યુ વખતે એને ને તને સેમ પર સેમ, અને બધા એ જ સ્મશાનમાં જાય છે. એટલે કે આ મૃત્યુની ક્રૂર દ્રષ્ટિ પડી નથી ત્યાં સુધી આ બધા મદ રહે છે. ત્રીજું મદ છે લાભ મદ. લાભ મદ એટલે અમારું સેટઅપ બહુ સરસ છે, મારો ધંધો એટલો બધો સેટ છે, એનું મદ. લક્ષ્મી તમે પગે બાંધી છે, પગે એમ પાછો મદ હોય કે અમારા 5-7 ક્લાયન્ટ એવા મસ્ત છે કે એમાંથી આમ પૈસાનું આમ ધારા ફૂટ્યા જ કરે અસ્ખલિતપણે. આનો બી એક મદ હોય, લાભ મદ. બીજું છે ઐશ્વર્ય મદ, વૈભવ મદ, એટલે કે ફર્નિચર, કાર, આબરૂ, ઇજ્જત, આ બધી ચીજનો અને એને સાચવવાના જે વિકલ્પ, એને વધારવાના જે વિકલ્પ, જ્ઞાની કહે છે આ બધો તારો અહંકાર ત્યાં સુધી છે જ્યાં સુધી મૃત્યુ આવ્યું નથી. મૃત્યુ આવશે એટલે તું અસહાય બની જા. વિથ ઓલ ધીસ યોર એમ્પાયર નથિંગ કેન હેલ્પ યુ એટ ધેટ ટાઈમ. એવી રીતે એક રૂપ મત છે બ્યુટી. આપણે તો બ્યુટી ના બોલી શકીએ, તો પર્સનાલિટી, હા, પર્સનાલિટીનો બી એક મદ હોય, બ્યુટીનો પણ એક મદ હોય. મેં કેનેડામાં કીધેલું કહી દઉં, એલેની વાત એલેની છે પણ મેં કીધેલી કેનેડામાં કહી દઉં. એલેના માણસો થોડા વિચિત્ર. એલેના, આપણે ઇન્ડિયનોની વાત નથી કરતો હું, તો ત્યાં એલે ટાઈમ્સમાં એક મોટું પેજમાં એ આવ્યું હતું. મેં છે ને ત્યાં કેનેડામાં રૂકમિનીનો પત્ર શરૂ કર્યો હતો વેલેન્ટાઇન્સ ડે પર, પણ પછી અમે એવા ફંટાઈ ગયા, એવા ફંટાઈ ગયા કે નહીં થઈ શક્યો. ક્યારેક તમારી સાથે હું શેર કરીશ એ એની સાથે કે રુક્મિણીએ કૃષ્ણમાં શું જોયું કે જેનાથી જોયા વિના, એમને પ્રત્યક્ષપણે જોયા વિના એ વરી ચૂકી હતી એમને, ત્યાં સુધી કે જો મને સ્વીકૃતિ ન મળે તો પ્રભુ મારું અપહરણ કરી દે છે, પણ હું તમને જ વરવા ઈચ્છું. તો પોતાના સ્પાઉસમાં, રમણજી ઇઝ નોટ ફોર યુ નાઉ, ઇટ ઇઝ હુ હું વોન્ટ ટુ ગેટ મેરીડ, એના માટે વોટ યુ હેવ ટુ સી ઇન અ સ્પાઉસ, સેવન થિંગ્સ વોટ રુક્મિની સો, એ આખો એ બહુ સરસ વાત છે, પણ ક્યારેક પછી લઈશું. એ પ્રસંગે મેં વાત કરી હતી કેનેડામાં, એલેનો કોઈ હતું નહીં ને એટલે મેં કરી દીધી. તો એલે ટાઈમ્સમાં એક એડ હતી અને ત્યાંની કોઈક એક્ટ્રેસ કે મોડેલ કે કોઈ હશે, શી ઇઝ ગેટિંગ મેરિડ, હા, એવી મોટી સમાચાર હતા, એવા મોટા સમાચાર, એનો ફોટો હતો. અને સી ત્યાં એક્ટ્રેસ ગેટિંગ મેરિડ એટલે ઇટ્સ ન્યૂઝ, હા હા. આપણે ત્યાં બી અહીંયા 34-36 વર્ષે ક્યાંક કરે, કારણ કે એ લોકો બસ એવું હોય. અને ત્યાં એક્ટ્રેસ મેરેજ કરે, દેટ ઇઝ ઓનલી ન્યૂઝ, બ્રેકિંગ ન્યૂઝ રાધર. તો એમ લખ્યું શી ઇઝ ગેટિંગ મેરિડ ટુ ધીસ પર્સન. અને ધ મોમેન્ટ આઈ સો હિમ આઈ ડિસાઇડેડ આઈ વોન્ટ ટુ ગેટ મેરીડ ટુ હિમ, એ મોટા અક્ષરે લખ્યું, પછી નાના અક્ષરમાં, બિકોઝ ધ શૂઝ હી વોઝ વેરિંગ વર વન્ડરફુલ.
આવા તમારા લોકો બોલ કેવા જૂતા પહેરે એના ઉપરથી નક્કી કરે કે આની સાથે પરણવું કે નહીં. અમુક પેલી દમ છોકરીઓ હોય ને તો કે અરે શું પર્સનાલિટી છે, આમ બાઇક પર આવે છે અને જ વળવું છે, કાલે તો ક્યાં હોવા. છોકરો સારો હોય આવું જ હોય. વોટ હેવ યુ ટુ સી પર્સનાલિટી કે કેરેક્ટર? ભલે તમારા દેશનો પાછો લિંકન એમ લખે કે પર્સનાલિટી ઇઝ ધ શેડો ઓફ કેરેક્ટર. કોઈ વૃક્ષ હોય ને એનો શેડો એ પર્સનાલિટી છે. ડોન્ટ ગો ઓન પર્સનાલિટી, એ તો આમથી તેમ થઈ જશે. ગો ઓન ધ સ્ટ્રોંગ કેરેક્ટર. એ જોવું નથી, પર્સનાલિટી પાછળ વળી જવું છે અને પછી દુઃખી થવું છે. તો શું જોવાનું? ઇટ ઇઝ રિયલી અ ગુડ થિંગ. હા, સાત આખા પ્રસંગ છે, બહુ ફાઇન. સી, યોર વેલ્થ ઇઝ લોસ્ટ, નથિંગ ઇઝ લોસ્ટ. યોર હેલ્થ ઇઝ લોસ્ટ, સમથિંગ ઇઝ લોસ્ટ. યોર કેરેક્ટર ઇઝ લોસ્ટ, એવરીથિંગ ઇઝ લોસ્ટ. આ વર્ષોથી આ કહેવત છે. કેટલી સ્ટ્રોંગ ચીજ, તો રુક્મિની આખું કહે છે કે મેં આ સાત ચીજ જોઈ. બહુ સરસ, મને તો હમણાં જ કહેવાનું મન થઈ ગયું, પણ આપણે અત્યારના અસરણ ભાવનાના મૂળમાં છે ને એટલે નહીં કહું, પછી ક્યારેક કહીશ. તે એવી રીતે એનું પણ એક રૂપનો પણ મદ હોય, બળનો મદ. ખાલી મસલ્સ નહીં, ઇન્ફ્લુઅન્સ એ બી બળ કહેવાય. આપણે બધા ઇન્ફ્લુઅન્સ છે, તમે બોલો ને કોઈ બી ચીજ, એનો પણ એક મદ હોય છે, અહંકાર. આટલા સુધી તો ઠીક, આ છ તો સંસારીઓને હોય, સાધુઓને કે સાધકોને તો ના હોય, પણ પાછળના બે જે છે ને, શ્રુતમદ અને તપમદ, બહુ ભયંકર ચીજ. શ્રુતમદ એટલે જ્ઞાનમદ, અને લૌકિક અને લોકોત્તર બંને દ્રષ્ટિએ હું ગ્રેજ્યુએટ છું, પીએચડી છું, એવો હું હોશિયાર છું, મારી તર્ક શક્તિ જબરી છે, હું કોઈને પણ આમ કોઈ પણ ચીજમાં એ બિચારો બે સેન્ટન્સથી આગળ ના બોલી શકે એટલું મારું પ્રભુત્વ છે. આ બધું લૌકિક ક્ષેત્રનો મદ. અને એવી રીતે લોકોત્તર ક્ષેત્રમાં ઘણો શાસ્ત્ર અભ્યાસ છે. અરે એક લાઈન ઉપર શું વ્યાખ્યાન કરી શકું, ઓહો કલાકો ને કલાકો વ્યાખ્યા, અને કેટલી સંખ્યા ભેગી થાય. આ બધું તારો મદ છે, બીજું કાંઈ નહીં, શ્રુત મદ. કંઈક મને કોઈ હ્યુસ્ટનથી કાગળ આવ્યો છે કોકનો, હુ વોઝ ઇન ધ ઓથ સેરેમની ઓફ બેરેક ઓબામા, એની ઓથ સેરેમની એવો કહે કે, અને કેટલો ખુશ, કેટલો ખુશ કે હ્યુસ્ટનમાં હું હતો અને તમારા ત્રણ પ્રવચન સાંભળ્યા અને આ અને આટલી સંખ્યા મેં જોઈ. એને એના લેટરમાંથી મેં ગઈકાલે કોને વંચાવ્યો હતો, કોણ તને વંચાવ્યો હતો, મેં જોયું. ઠીક છે, એ સ્વતંત્ર છે, પણ ગલગલિયા થવા જોઈએ કે ને એ મારે નક્કી કરવાનું છે. પુણ્યનો પ્રભાવ હોય કે સાધનાનો પ્રભાવ હોય, પણ તને ગલગલિયા થાય છે એ તો તું જ જાણી શકે, કારણ કે તારા જીભ પર તો હ્યુમિલિટી જ રહેવાની છે. નમ્રતાની અંદર અહંકાર છુપાયેલો. જો આપણે તો 2 જણ આવે કે 200 જણ આવે કે 2000 જણ આવે, આપણે તો કાંઈ નથી. એ નમ્રતા, અરે મને તો કોઈ ડિલીટની ડિગ્રી આપે ને હું તો ઠોકર મારી દઉં. કેટલી નમ્રતા છે આમાં, છે કે નહીં? છે, મોં છે, ડિગ્રીનો મોં છે. એટલે ડિગ્રીનો તો નથી, પણ આ નમ્રતાની અંદર આ હું જ જાણી શકું, બીજા કોઈ ન જાણી શકે.